विश्वनी सौथी मोटी लोकशाही एटले आपनो भारत देश। भारत देशनी अंदर अनेक राजाओ राणीओए घणा बधाए राज कर्यु, त्यारबाद प्रजातंत्र आव्यु। प्रजातंत्र एटले लोकोनुं, लोको माटे, लोको द्वारा। स्थानिक स्वराज्यनी चूंटणीओ आवी रही छे त्यारे हवे प्रजानो अवाज संभळाशे, ત્યારે પ્રજાનો અવાજ લોકો સુધી મૂકવા માટે ચેનલ નર્મદા દ્વારા વોર્ડ યાત્રા કાઢવામાં આવી છે। આજે આપણે વોર્ડ યાત્રામાં છે વોર્ડ નંબર 1માં, જેના જે કાઉન્સિલરો છે તે સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, રઝિયાબેન। આપણે વોર્ડ નંબર 1ના લોકોને પૂછીશું કે એમની ખાસ સમસ્યા શું છે, 5 વર્ષમાં તેમના કામો થયા છે નથી થયા, તમે આગેવાન છો અહીંયા આગળ, શું લાગે છે 5 વર્ષમાં કેવા કામો થયા? સર્વપ્રથમ તો અત્યારે આપણા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી વોર્ડ નંબર 1 પાસે ઉભેલા છે અમે। આ વિસ્તારને તમે જોઈ શકો છો, એક પણ રમતગમતનું મેદાન પણ નગરપાલિકા તરફથી ફાળવવામાં નથી આવ્યું। અમે ભરૂચના પશ્ચિમ વિસ્તારના લોકો એ ગેટનો ટેક્સ ભરીએ છીએ, સૌથી વધુ જો અગર કોઈ એ ગેટનો ટેક્સ ભરતો હોય તો પશ્ચિમ વિસ્તાર છે। પરંતુ સુવિધા કરવા માટે અમારે સ્થાનિક નવયુવાનોએ, આગેવાનોએ રસ્તા બનાવવા હોય, કોઈ પણ કામ કરાવવું હોય તો આંદોલન છેડવું પડે, રસ્તા રોકો કરવું પડે અને નગરપાલિકા જેને હલ્લાબોલ કરીએ ત્યારે આ વિસ્તારના કામો થાય। એટલે નગરપાલિકા ચોક્કસ આ વિસ્તાર પ્રત્યે અમારું વર્તન રાખે છે। એવો અમારો જે તમારા નગરસેવકો છે, નગરસેવકોને તો તમે ચૂંટ્યા છે, નગરસેવકો તમારા કામ કરે છે કે નહીં? નગરસેવકોને અમારે ફોન કરવા પડે અને જ્યારે સ્થાનિક લોકો જજબાતમાં જાય અને નગરપાલિકા હલ્લાબોલ કરે ત્યારે નગરપાલિકાના કાઉન્સિલરો વિસ્તાર પરખે આવે છે। પરંતુ હું ચોક્કસ એટલું તો કહીશ કે નગરપાલિકાના જે કાઉન્સિલરો છે તે આ વિસ્તારની સમસ્યા માટે આગળ આવવું પડશે અને આ વિસ્તારની જે જે સમસ્યાઓ છે દૂર કરવા માટે નગરપાલિકાએ પ્રયત્ન કરવા પડશે। એટલે નગરપાલિકાના ખાસ કાઉન્સિલરોને અપીલ કરીએ કે જો તમે પ્રજાની વચ્ચે નહીં જો તો ચોક્કસ પ્રજા તમને ઘરે બેસાડી દેશે। પ્રજા ઘરે બેસાડશે જો પ્રજાની વચ્ચે નહીં જાય તો? પ્રથમ વખત વોટ આપવાનો છે, ખબર છે વોટનું મહત્ત્વ શું છે? હા, વોટનું મહત્ત્વ બહુ સારું છે। હું અહીંયાનો સ્થાનિક જ છું વોર્ડ નંબર 1નો, અને નગરપાલિકામાંથી એટલી બેદરકારી છે અહીંયા કે રોડના પણ ઠેકાણા નથી, નથી સાફ સફાઈના ઠેકાણા, એટલા માટે હવે કાઉન્સિલર કંઈ નહીં કરે તો અમે નવ યુવાનો રોડ પર આવીશું। પ્રથમ વખત વોટ આપવાનો છે, શું જોઈને વોટ આપશે? સ્થાનિક નગરસેવકોની એ જોઈને આપશે કે પક્ષ જોઈને? સારા માણસો જોઈને વોટ આપીશું। શું લાગે છે તમને નવ યુવાનો માટે આ વોર્ડમાં શું બાકી રહ્યું છે, શું સમસ્યા? બહુ સમસ્યાઓ છે અને કામ નહીં થાય તો અમારે નવ યુવાનોએ રોડ પર ઉતરવું પડશે। શું ઈચ્છે છે અહીંયાનો યુવા વર્ગ, શું ઈચ્છે છે, શું હોવું જોઈએ, કેવું? સારા કામો ઈચ્છે છે કે સારા કામો થવા જોઈએ, રોડ બનવા જોઈએ, ગ્રાઉન્ડ, રમત ગમતનું કોઈ ગ્રાઉન્ડ નથી અહીંયા, અમારી ઈચ્છા છે રમત ગમતનું ગ્રાઉન્ડ બનવું જોઈએ અને રોડ બનવા જોઈએ અને બધી સાફ સફાઈ થવી જોઈએ। વોર્ડ નંબર 1માં ન તો રમતગમતનું મેદાન છે, ન જે પ્રમાણે આક્ષેપો થઈ રહ્યા છે તે પ્રમાણે નગરપાલિકા સંચાલિત કોઈ સ્કૂલ નથી, પીએચસી સેન્ટર માટે પણ એ લોકોએ દૂર સુધી જવું પડે છે, સમસ્યાઓ છે, નગરસેવકો તેનું હલ નથી કરતા। શું લાગે છે આપને કે આ વખતે તમે વોટ આપશો તો શું જોઈને વોટ આપશો તમે? અમે આ વખતે વોટ આપીશું કામને જોઈને વોટ આપીશું, જે લાસ્ટ ટાઈમમાં જે કામો અટકી ગયા છે, જે લોકો ચૂંટાઈને આવેલા અને મોટા મોટા વાદાઓ કરેલા અને જે કામ નથી થયા તે દરેકની સામે છે કે શું શું કામ નથી કર્યા। હવે અમે એવું ઈચ્છીએ છીએ કે જે કંઈ પણ નવો ચૂંટાઈને આવે અથવા જેને નવો ઊભો થાય વોર્ડની અંદરથી તે લોકોના કામ કરે, જેમ કે આંગણવાડી અને સફાઈ, રોડ, ગટર લાઈન, આ જે મેન આધુનિક સમસ્યા જે છે વર્ષો જૂની તેને હલ કરે, નિવારણ આવે અને લોકોના ઘરોના કામો કરે, એટલે કે રસ્તાઓ બનાવે, સફાઈ કરાવે અને લોકોની સમસ્યાઓમાં આગળ ઊભા રહે। વર્ષો જૂની સમસ્યાઓ છે અહીં, સાફ સફાઈ, રોડ, રસ્તા, પ્રજાની અપેક્ષાઓ માત્ર એ જ હોય કે એમને શું જોઈએ, રોડ, રસ્તા, પાણી, સાફ સફાઈ, એનાથી એ લોકો જે એમના નેતાઓ છે તેનું મૂલ્યાંકન કરતા હોય છે। શું લાગે છે આપના વિસ્તારની સમસ્યા, રોડ, રસ્તા, સાફ સફાઈ એના સિવાય શું હોય? અમારા વિસ્તાર પશ્ચિમ વિસ્તાર જોડે નગરપાલિકા અમર્યું વર્તન રાખે છે, અમારા પશ્ચિમ વિસ્તારમાં કોઈ જાતની સાફ સફાઈ થતી નથી, કોઈ દવાનો છંટકાવ થતો નથી અને આ બ્રિજોને કલર બલર પણ કંઈ થતું નથી અને ઉપર બ્રિજોનું પાણી નીચે પડે છે, બાકી દરેક વિસ્તારોમાં બ્રિજો જોડે પ્લમ્બિંગનું કામ કરીને પાણી જમીન પર ઉતારવામાં આવે છે, પરંતુ અમારા પશ્ચિમ વિસ્તાર સાથે અમર્યું વર્તન રાખે છે। જે જંબુસર બાયપાસ રોડ છે એના પર ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાના આક્ષેપો કરી રહ્યા છે, જંબુસર બાયપાસ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ જ્યારે સાંજનો સમય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે, જે સૌ કોઈ ભરૂચવાસીઓ તેનો અનુભવ કરતા હોય છે, ભારે ભારે વાહનો દહેજ અને જંબુસર તરફ જતા જે ભારે વાહનો છે તે આ જ વિસ્તારમાંથી પસાર થાય છે, પરંતુ રોડ રસ્તા ખરાબ હોવાના કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે,
આપને શું લાગે છે, આપે આપના કાઉન્સિલરોને ઓળખો છો ખરા? બિલકુલ ઓળખ્યા સાહેબ. આવ્યા તો તમારી પાસે 5 વર્ષ સુધી મળવા? ભરૂચ બાયપાસ પશ્ચિમ વિસ્તારમાં બિલાલ પાકનો રહીશ છું, અને તમે ડોર ટુ ડોર સોસાયટીમાં મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ડોર ટુ ડોર ફળો સોસાયટીઓમાં, તો તમને ખ્યાલ આવે અમે બી એ ગ્રેડનો ટેક્સ આપીએ છીએ નગરપાલિકાને. હવે એ જોતાં એમ લાગે છે કે કામ જ નથી થતા. તમે ડોર ટુ ડોર આવો ફળો, તમે જમજમ પાક છે, રહમતનગર છે, બિલાલ પાક છે, અહમદનગર છે, આફરીન છે, આ બધી સોસાયટીઓ મેં જોવો કેવા હાલત છે. આ બધા રોડ રસ્તાથી લઈને બધે જ સમસ્યાનો પ્રોબ્લેમ શું લાગે છે, કેમ નથી થતી તમારી સમસ્યાઓનો? મને કંઈક સમજ નથી પડતી એની અંદર કે આ શું છે, આ કાઉન્સિલરની કંઈ ના કંઈ કમી છે યા નગરપાલિકાની કમી છે, એ કંઈ સમજમાં આવતું નથી. વોર્ડ નંબર 1માં આવતો આ વિસ્તાર છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે હાલ આ જે વોર્ડ છે તેની અંદર કોંગ્રેસના કાઉન્સિલરો જીતતા આવ્યા છે, અને કાકા શું સમસ્યાઓ તમારા આ વખતે, તમે વોર્ડ શું જોઈને આપશો? વોર્ડ જોઈને શું આપીએ સાહેબ, અમારા હું ભરૂચ મિલ્લતનગરમાં રહું છું, અમારા એરિયામાં સફાઈ બરાબર થતી નથી, અને જ્યારે વોટિંગ હોય ત્યારે બધા ઘેરે ઘેરે બધા ફરવા આવે છે, અને વોટિંગ પછી કોઈ જોવા પણ આવતા નથી. આ વખતે પાછા આવશે? શું સવાલો પૂછશો નહીં તમે કે અમારા વિસ્તારનો આ હાલ નથી થયો? આવશે, પૂછીશું પાછા એમને. શું જોઈને વોટ આપશો તમે, પક્ષને જોઈને વોટ આપો છો કે તમારા જે નગરસેવકો છે, જે ઉમેદવારો છે એને જોઈને વોટ? નગર ઉમેદવારોને જોઈને આપે છે. તો કેવા ઉમેદવારો ઈચ્છો છો તમે? સારા ઉમેદવારો છે. દરેક લોકો સારા ઉમેદવાર કે જે એમના વોર્ડનું કામ કરતા હોય તેવા ઉમેદવારોને ઈચ્છતા હોય છે, શું અપેક્ષાઓ હશે તમારી આ વખતે તમારા ઉમેદવારો? અમારા ઉમેદવારો પર અમે એવું કહેવા માગીએ છીએ કે તમે જ્યારે ચૂંટાઈને આવો છો તો તમારા ધ્યાન રાખો, સફાઈ સાફ રાખો, નગર જે નગરપાલિકાની અંદર છે જે અમારે જ્યારે બી કોઈ પણ કામ કરવું હોય તો અમારે હલ્લા બોલ મચાવવા પડે છે, ત્યાં જઈને અમારે કોઈ બી સમસ્યા કરવી પડે, ખાડરાના હું કે રોડના હું કે પાણીના શું બધી સમસ્યા અમારે છે ને ત્યાં આંદોલન જ કરવું પડે છે. આંદોલન વગર સમસ્યાનું નિરાકરણ આવતું નથી. ત્યાં પછી લોકો આવે તો ખારા આવે તો ખારામાં મટોડું નાખીને નાહી જાય, પછી કોઈ દેખાતું નથી. એટલે નગરપાલિકામાં અમે એવું કહેવા, અમારા કાઉન્સિલને બી અમે એવું કહીએ કોઈ કોઈ એવો વ્યક્તિને ઊભો રાખો કે બધા કામને ધ્યાન રાખે અને અમારું કામ પૂરું થાય ને અમારે આંદોલન ના કરવા પડે. આ વખત આપ તમે આપના નગરસેવકોને ઓળખો છો? આપણે ખાલી સલીમભાઈ અમદાવાદીને ઓળખીએ છીએ, એના વિશેષ બીજા કોઈ, કેમ કે કોઈ અહીંયા સ્તર પર હાજર થતું જ નથી કોઈ દિવસ. આ બ્રિજનું કામ પૂર્ણ થયું ને લગભગ મારા ખ્યાલથી 5 વર્ષ પૂરા થયા. 5 વર્ષની અંદર નગરપાલિકા તરફથી કોઈ દિવસ સાફ સફાઈવાળા બ્રિજની નીચે તમે જોઈ શકો છો અને એનું વિડીયો કરી શકો છો કે આજ સુધી કોઈ ઝાડું અહીંયા માર્યું હોય નગરપાલિકા તરફથી. અત્યારે જે સફાઈ થાય છે એ આ કેબિનોવાળા અને અહીંયા જે દુકાનો છે એ લોકો સફાઈ કરે છે. નગરપાલિકા તરફથી કોઈ વ્યક્તિ અહીંયા આવેલું નથી અને કોઈ કર્મચારી કોઈ માણસને અહીંયા મોકલતા નથી અને નથી નગરપાલિકાની કોઈ ગાડી અહીંયા આવતી. આમ 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 જોવા જઈએ તો આ જે માર્ગ છે તે ઉદ્યોગનગરી દહેજ તરફ જતો માર્ગ છે, બીજું જંબુસર તરફથી આવતો માર્ગ છે, એટલે એક પ્રકારે એન્ટરન્સ કહીએ આ વિસ્તારને, તો એમાં કંઈ ખોટું નથી, પરંતુ એન્ટરન્સ જ એટલું ગંદુ છે એવું આક્ષેપો લોકો કરી રહ્યા છે. અન્ય શું સમજે, તમને શું લાગે છે કે શું હોવું જોઈએ તમારે? સર એવું લાગે છે કે જો આપણે રોડ પર નીકળીએ તો આપણે એવી સેફ્ટી રાખવી પડશે કે ખાડાને જોઈને, એવી સાધનને જોઈને, વાહનને જોઈને એવી સેફ્ટી નથી રાખવી પડતી, પણ ખાડાને જોઈને એવી સેફ્ટી રાખવી પડશે કે કદાચ ખાડામાં જો પડીશું તો આપણું એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે. એવા રોડ રસ્તાઓ છે અને બીજું કે સાફ સફાઈ નથી, ઘણા બધા એવા સમસ્યાઓ છે, ગટર લાઇનનું છે અને સાફ સફાઈ તો નોન બેઝિક છે કે વર્ષોથી હવે તમે કન્ડિશન જોઈ જ શકો છો. યુવાન છો તમે, શું જોઈને મત આપશો? કારણ કે હવે તો યુવાઓનું આપણું જે દેશ છે એની અંદર યુવાઓનું અત્યારે વોટિંગનું ખૂબ મહત્વ છે, શું જોઈને મત આપશો? હવે કામ જોઈને જ વોટ અપાય કે કોણ કામ કરી શકે એવું છે. પક્ષને જોઈને આપશો કે લોકો? પક્ષને જોઈને નહીં અપાય, પક્ષને જોઈને તો બિલકુલ જ નહીં અપાય, પર્સનલી એવું જોઈને અપાશે કે કોણ કામ કરી શકે એવો છે. શું લાગે છે કાકા તમારા એની અંદર વોર્ડની અંદર શું સમસ્યાઓ છે, શું જોઈને વોટ આપશો? વોટ તો આપણે પક્ષને જોઈને નથી આપવાનો, જે કોર્પોરેટ આપણે નિમવાના છે એમને જોઈને જ આપવાનો છે. બીજું કે આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ, પણ અમને તો એવું લાગે છે અહીંના નાગરિકોને કે ભરૂચ શહેરમાં લોકશાહી જેવું છે જ નહીં, વિકાસના નામ પર મીંડું છે. વિકાસ થયા છે નો ડાઉટ, પણ જ્યાં કોર્પોરેટો રહે છે એ વિસ્તારમાં જ વિકાસ થયા છે, બાકીના વિસ્તારમાં તો અંધારું છે, કોઈ જાતની સગવડ નથી, નહીં પાણીની કે નહીં સફાઈની કે નહીં રોડ રસ્તાની. કોઈ પણ સમસ્યા ઊભી થાય તમે કોર્પોરેટરને જણાવવા જઈએ તો એ એમને કહે છે અમારી પાસે સમય નથી. એટલે લોકશાહી નથી, રાજાશાહી છે, તે બી કોર્પોરેટરની, આપણી નહીં. આપણા માટે તો ગુલામશાહી જ છે, અત્યારે બી આપણા આઝાદ દેશમાં નથી,
પણ ગુલામ દેશમાં જ જીએ છીએ, અત્યારે આપણે કોર્પોરેટની ગુલામી સહન કરીએ છીએ. ખૂબ મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે આ રહી છે કે હાલમાં પણ હજુ ભલે પ્રજાતંત્ર આવી ગયું પરંતુ પ્રજાતંત્ર નથી, હજુ પણ ગુલામીશાહીનો આ લોકો અનુભવ કરી રહ્યા છે. કારણ કે જે કોર્પોરેટરો છે એમના વિસ્તારના કામો થાય છે, અન્ય વિસ્તારના કામો નથી થઈ રહ્યા, એવો સનસનીખેજ આક્ષેપ એમણે કર્યો છે. કાકા, શું લાગે છે કે આ વખતે યુવાન છો તમે, તો કઈ પ્રકારનું તમારા નગરસેવકો કેવા હોવા જોઈએ, શું અપેક્ષા? અમારી એવી માંગણી છે કે કામ થવું જોઈએ, અને જો કામ નહીં થાય તો આગળ દિવસમાં નવ યુવાનો આજે એમના સામે આંદોલન છેડશે. અમારી આ માંગણી છે બસ. આમ તો અબ્દુલભાઈ એમ કહેવા માગીશ કે આમ તો દરેક લોકશાહી છે, પરંતુ એવું કહેવાય કે પક્ષ તો એમના જે ઉમેદવારો હોય તમારા પર થોપી દે છે, મૂકી દે છે, તો એના માટે શું કરશો? કારણ કે તમારા મનપસંદ તો ઉમેદવારો આવતા નથી. પહેલાં તમામ પક્ષોએ એવા ઉમેદવારોને મૂકવા જોઈએ જે પ્રજાના કામો કરે, પ્રજાની વચ્ચે જાય, પ્રજાના દુઃખમાં સહભાગી બને. અત્યારે તમામ પક્ષના લોકોને અપીલ કરીએ કે ભાઈ ઉમેદવારો એવા મૂકો કે જે પ્રજાની વચ્ચે જઈને કામો કરતા હોય અને લોકોના દુઃખમાં સહભાગી બનતા હોય. અમે એક જ માંગ કરીએ કે સારો ઉમેદવાર આવવો જોઈએ, જેથી કરીને વિકાસ, શહેરનો વિકાસ થાય, વિસ્તારનો વિકાસ થાય અને દેશનો પણ વિકાસ થાય. એજ્યુકેશન જો હશે તો ચોક્કસ ઉમેદવાર એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ મજબૂત રહે અને વિસ્તારના કામો પ્રત્યે વિસ્તારના લોકો વચ્ચે જવો જોઈએ. ઘણા વખતે એવું થઈ જાય કે ઉમેદવારો વોટ લીધા પછી બેદરકાર બની જાય છે. હવે એવું નહીં ચાલે, હવે લોકો નવયુવાનો પર ઉત્સાહી થઈ ગયા છે. એટલે હું તમામ પક્ષના લીડરોને અપીલ કરું છું કે એવા ઉમેદવારો મૂકો જે પ્રજાની વચ્ચે જાય અને વિકાસના કામો કરે. અને ખાસ જે નગરપાલિકાને અપીલ કરીએ છે કે હજુ પણ આ વિસ્તારની ઘણી સમસ્યાઓ છે. અત્યારે આખા ભરૂચ શહેરની અંદર તમે રોડો જોયા હશે કે રીકાર્પેટિંગ થઈ ગયા, બહુ સારી બાબત છે કે ભાઈ શહેરનો વિકાસ થવો જોઈએ, સર્વાંગી વિકાસ થવો જોઈએ. પરંતુ ભરૂચનું મમ્મદપુરાથી લઈને જંબુસર બાયપાસ ચોકીના રોડને નોર્મલી ખાલી ઠીંગરા મારીને ચાલ્યા ગયા, પણ હજુ ઘણી જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડેલા છે. અને મેં અગાઉ પણ આપને હું અભિનંદન આપું આપની ચેનલને કે આ વિસ્તારની સમસ્યાઓને વાચા આપવા માટે અહીંયા આવ્યા છે. તો હું પ્રજાજનોને પણ અપીલ કરું કે તમારા વિસ્તારમાં જો વિકાસના કામો ન થાય અને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આપણે એક ગેટ બેઠા લોકો છે, નગરપાલિકા પર જવું જોઈએ અને ત્યાં જઈને આપણો વિકાસ છીનવવો પડશે. હવે તો વિકાસ થાય તેવા જ ઉમેદવારોને રાખવા માટેની અહીં પ્રજા અપીલ કરી રહી છે. સર્વાંગી વિકાસ થાય, શહેર આખાનો વિકાસ થાય, કોઈ પક્ષી ન થાય અને કોઈ માનીતા અને અરખમના વિસ્તાર ન હોવા જોઈએ તેવી પણ અહીં માંગણી કરી રહ્યા છે. બે મોટા મુદ્દાઓ ઉઠાવ્યા કે શિક્ષણ માટે જે શિક્ષણની સરકાર શિક્ષણ હોવું જોઈએ તેવું અપીલ કરી રહી છે, તેમ છતાં અહીં નગરપાલિકા સંચાલિત કોઈ શાળાઓ નથી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા નથી, ત્યારે આ પ્રજાજનો પણ આ વખતે એવું જ ઈચ્છી રહ્યા છે કે તેમનો અવાજ સાંભળે તેવા નગરસેવકો આવે. અમે પણ ચેનલ નર્મદા થકી તમામ મતદારોને અપીલ કરીએ છીએ કે વોટ આપવા જરૂર જજો અને તમારા નગરસેવકોને ચૂંટજો. તમને કોઈ નગરસેવક ન ગમતું હોય તો નોટાનો ઉપયોગ કરજો, પણ મતદાન અવશ્ય કરજો. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે દિગ્વિજય પાઠક વોર્ડ યાત્રા માટે.